नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 फिजिक्स चैप्टर नंबर 9 માં આજે લેક્ચર છે મિત્રો 13 આજના લેક્ચર ની અંદર આપણે 9.7 ટોપિક નો ભાગ બીજા નો આપણે અભ્યાસ કરીશું ભાગ નંબર 2 9.7 દ્રવ્યો ની સ્થિતિ સ્થાપક વર્તણૂક નો ઉપયોગ એના બીજા ભાગ માં પ્રશ્ન આપણે લઈએ છીએ મિત્રો બિલ્ડિંગ કે પુલ ની ડિઝાઇન વખતે કઈ બાબતો નું ધ્યાન રાખવું પડે બકલિંગ ની સમજૂતી આપો અને તેને દૂર કરવા શું કરવું પડે પ્રશ્ન ચલો મિત્રો એના વિશે આપણે સમજીએ જવાબમાં તો મિત્રો સમજો કોઈ પુલ પર કોઈ પણ પુલ ની ડિઝાઇન એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે જેથી તે વાહન વ્યવહારનો ભાર એટલે કે બધા જ વેહિકલોના વજનના કારણે એનું વજન બળ એટલે કે વાહન વ્યવહારનો ભાર પવનના લીધે લાગતા બળ અને પોતાના જ ભારના સહન કરી શકે પોતાનો જ ભાર સહન કરી શકે ત્રણ બાબત પોતાનો ભાર એટલે બનાવેલો બ્રિજ છે એનો જ ભાર એનું જ વજન વાહન વ્યવહારનો ભાર અને પવનોના લીધે એ ત્રણેયને સહન કરી શકે એ રીતે બનાવવામાં આવે છે આ જ રીતે બિલ્ડિંગની ડિઝાઇનમાં સ્તંભો જે સ્તંભ ઉભા રાખવામાં આવે છે એ સ્તંભ અને પાટડાઓના પાટડાઓ એટલે આડા જે બીમ હોય છે એને પાટડાઓ કહે છે નો ઉપયોગ જાણીતો છે આ બંને કિસ્સાઓમાં બોજ હેઠળ પાટડાઓનું વંકર ની સમસ્યાનું નિરાકરણ કરવું મહત્વનું છે જેટલો પાટડાની આમ લંબાઈ વધારે હોય એટલું ભારના કારણે વચ્ચે આમ વંકન થતું મિત્રો એક્ઝામ્પલ તરીકે માની લો કે આ ડીપ જાડાઈ છે લંબાઈ કેટલી છે એની એલ છે હવે ઉપર વજન ડબલ્યુ જેટલું વજન પડે એક્ઝેક્ટ મધ્ય બિંદુ આટલા હતું પેલા દેખજો આકૃતિમાં પછી એના ઉપર ભાર વાહન વ્યવહારના ભારના કારણે આમ નમે છે લંબાઈ મોટી હોય તો પાટડાની લંબાઈ મોટી હોય એટલે લંબાઈ મોટી હોય જાડાઈ ઓછી હોય ત્યારે આવી રીતના વંકન થતું જોવા મળે છે તમારા ગેર પ્રયોગ કરવો તો કરી શકાય એક પાટિયું લેવાનું છે પાટિયાના બે છેડે તમે આધાર મૂકી અને ઊંચાઈ રાખજો અને વચ્ચે તમે ઉભા રહેશો તો તમને ખબર પડશે પાટિયું કેવું થઈ જાય આમ વંકન જેવું વાકું વળે છે એટલે એનું જે મધ્ય બિંદુ તે ખસીને ક્યાં આવશે નીચે આવે છે જે એનો ફેરફાર થાય છે એને ડેલ્ટા એને જ વંકન કહેવામાં આવે છે એટલે આ વંકનની સમસ્યાનું નિરાકરણ કરવું આપણે મહત્વનું છે કે જેથી પાટડા વધારે પડતો વરવો કે તૂટવો ના જોઈએ અમુક વાત વસ્તુ તૂટી જાય છે વચ્ચેથી અને વરે પણ છે એ વરવી જોઈએ નહીં આવી જે અસર છે એને આપણે વંકન કહીએ છીએ મિત્રો હવે આ વંકનની અસર ઘટાડવા આપણે શું કરવું પડે એના વિશે વિચારો તો ચલો દેખજો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે એક પાટડાનો વિચાર કરો આકૃતિમાં એક પાટો લીધો લંબાઈ એલ અને જાડાઈ ડી છે જે બંને છેડે એક આધાર પર ટેકવેલા છે આ બંને છેડે આધાર પર આમ ટેકવેલા છે કંઈક આધાર મૂક્યો છે ત્યારે પાટડાની લંબાઈ એલ પહોળાઈ બી અને ઊંડાઈ ડી છે ધરાવતા સળિયાના કેન્દ્ર પર ડબલ્યુ બોજ લટકાવતા આ ડબલ્યુ વજન બળ લટકાવ્યું છે સમજવા માટે પ્રયોગમાં તો તેમાં ઉદ્ભવતા વંકનની માત્રા નીચેના સૂત્ર વડે આપી શકાય આ વંકનનું સમીકરણ છે ડેલ્ટા બરાબર ડબલ્યુ ડબલ્યુ એટલે વજન બળ એમજી ડબલ્યુ એલ ક્યુ અપોન ફોર બી ડી ક્યુ ઇન્ટુ વાય સમીકરણ સીધું યાદ રાખવાનું છે મિત્રો ફરી દેખજો ડેલ્ટા બરાબર ડબલ્યુ એલ ની ત્રણ ઘાત ભાગ્યા ચાર બી બી એટલે પહોળાઈ ડી ની ત્રણ ઘાત ઇન્ટુ વાય એટલે કે યંગ મોડ્યુલસ કઈ ધાતુનો બનાવેલા છે હવે આ સમીકરણ પરથી આપણે કહી શકીએ છીએ કે ડેલ્ટા એ લંબાઈના ઘનના સમપ્રમાણમાં ડેલ્ટા એ યંગ મોડ્યુલસના વ્યસ્ત પ્રમાણમાં ડેલ્ટા એ બી ના વ્યસ્ત પ્રમાણમાં અને ડેલ્ટા એ ડી ના પણ ક્યુબના વ્યસ્ત પ્રમાણમાં ડેલ્ટા એ ક્યુબના આ ચારેય બાબતો જવાબદાર છે હવે ચારેય બાબતો માટે નીચે લખજો વધારે પડતો કોનો ઉપયોગ કરીએ તો પહેલો તો યંગ મોડ્યુલસ કે જેટલો યંગ મોડ્યુલસ વંકન ઘટાડવું છે ડેલ્ટા નાનો લાવવો છે ડેલ્ટા નાનો ક્યારે આવો છેદ મોટો થાય ત્યારે તો બ્રિજ બનાવવામાં એવા દ્રવ્યો વાપરવા પડે કે જેનો યંગ મોડ્યુલસ મિત્રો મોટો હોય જેના કારણે વંકન ઘટાડી શકાય પહેલી પોસિબિલિટી બીજા નંબરે લંબાઈ ટૂંકી કરવી પડે લંબાઈ ટૂંકી કરો ત્યારે પણ ડેલ્ટા કેવા થાય નાના થાય એટલે વંકન ઓછું થાય ત્રીજા નંબરે પહોળાઈ પણ નાની કરે પણ પહોળાઈ કરતા જાડાઈ સોરી પહોળાઈ વધારવી પડે એના કરતા જાડાઈ જો મિત્રો વધારો તો ઝડપથી વંકન ઘટાડી શકાય છે તો દેખજો વંકન માટેના સૂત્ર પરથી આપણે સ્પષ્ટ છે કે આપેલા બોજ માટે જે બોજ ડબલ્યુ આપ્યો છે એમજી માટે વંકનની માત્રા ઘટાડવા માટે શું કરવું પડે
डेल्टा घटाड है तो वाई नु मूल्य शू करव पड़े वारव पड़े कारण व्यस्त प्रमाण में तो यंग मॉड्यूल्स मोटो हो द्रव्य ना अपने उपयोग करव जो डेल्टा नु मूल्य केव मे अपने नए आ उपरांत आपेला द्रव्य माटे वंकन घटाड़वा बीजू पोहराई बीग तमे वधारो एना करता जाडाई ऊंडाई वधारवाना बदले डी वधारवाथी वधु असरकारक छे डी वधारवानुं केवुं बने छे वधारे असरकारक बने छे मित्रों क्लियर तो वंकन घटाड़वाना पॉइंटो तमने कीधा के आ रीते एनुं वंकन घटाड़ी शकाय छे माटे तमे जोई शको छो ब्रिजना नीचे जे बीम भरेला होय छे एमां जाडाई वधारे राखवामां आवे छे जाडाई एटले तमे जोई शको छो नीचे लंबाई अने पोहराई ने जाडाई आखी कहीए छे ऊंचाई नी सापेक्षे जाडाई कहेवाय ए वधारे आखे अने टुकड़ा होय छे ब्रिज जे बनावे ब्रिज कंटीन्यूअसली आखो नथी होतो वच्चे गेप पाडीने टुकड़ा पाडेला होय छे आई शेप ना करना ए पण तमने समजाई गया आ वंकनीय असर समझाई हवे बीजी असर आवे छे बकलिंग जे तमे उभा स्तंभ जोवो छो तो उभा स्तंभनी अंदर अमुक शु थाय वधारे पड़ता बोझना कारणे वंकन थाय आ रीते लंबाई एल छे देखो पोहराई बी अने ऊंचाई डी एटले के जाडाई डी छे हवे जाडाई डी मां अहींया वजन पड़े तो अहींया वच्चेथी आ रीते बेंड थाय छे तो आवे जे उभा जाडाई मां बेंड थाय एने बकलिंगनी असर कहेवाय शुं कहेवाय बकलिंग असर कहेवाय अने आ बकलिंगनी असर घटाडवा माटे एटले बोझने सहन करी शके एना माटे शुं करवामां आवे छे आई शेप बनाववामां उपर आई अने नीचे आई आ रीते आई शेप बनाय जेना कारणे व्हीकल नुं वजन आखी सपाटी क्षेत्रफळ पर वेचाई जाय जेथी करीने बकलिंगनी असर आपणे घटाडी शकीए छीए जे आकृति सीमा दर्शावे छे चलो एना विशे जोईए जो जाडाई डी मां वधारो करवामां आवे तमे डी वधारो छो अहींया कीधुं डी वधारो तो वंकन घटाडे पण डी वधारो करवामां आवे तो आकृति बी मां दर्शाव्या मुजब सरियामां विरूपण उत्पन्न थाय छे आ रीते सरियामां विरूपण उत्पन्न थाय जेने आपणे बकलिंग कहीए छीए जेम वंकन कीधुं एमां बकलिंगनी असर હવે બકલિંગની અસર ઘટાડવા શું કર્યું છે તો દેખો આવું બકલિંગ ના થાય તે માટે સરિયાના આડછેદ આકૃતિ સીમા દર્શાવ્યા પ્રમાણે આઈ આકારનો રાખવામાં આવે છે તમે જો કોઈ પણ બીમ હશે તો આઈ આકારના રાખવામાં આવે છે બ્રિજના અંદર તમે સ્પષ્ટ જોઈ શકતા હશો આવી ઘટનાઓ નીચે પણ આઈ રાખેલો છે આવો બેજ પછી આમ ઉભો સરિયો હશે ઉભો બીમ હશે પછી ઉપર બ્રિજના નીચે પણ આડો આવી રીતના ભાગ લીધેલો હોય છે જે આઈ શેપ કહીએ છીએ આવા આડછેદ મોટા ભાર વાહન માટેની સપાટી પૂરી પાડે છે મોટા ભાર વાહનની શું કરે છે સપાટી પૂરી પાડે છે અને વંકન રોકવા માટે પૂરતી ઊંડાઈ આપે છે વંકન રોકવા માટે શું કરે છે પૂરતી ઊંડાઈ આપે છે માટે આવો આકાર પાટડાના પ્રબળતાનો ભોગ આપ્યા વગર પાટડાનું વજન ઘટાડે છે ભોગ આપ્યા વગર જે આઈ શેપ રાખીએ તેનું વજન બધું વેચાઈ જાય એટલે વજનમાં ઘટાડો કરે છે અને તેની કિંમત પણ ઘટી જાય છે તેની કિંમત પણ શું થાય મિત્રો ઘટી જાય છે ક્લિયર તો અહીંયા તમને બકલિંગની અસર અને એના વિશે સમજો ત્યાર પછી અમુક વાર ઉભા બીમ હોય છે ઉભા બીમમાં આ રીતે આઈ શેપમાં થોડા ત્રાસા રાખવામાં આવે છે થાંભલાઓ સ્તંભ જે હોય છે એની વાત છે તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિલ્ડિંગ કે પુલમાં થાંભલા અને સ્તંભનો ઉપયોગ ખૂબ જ પ્રચલિત છે એટલે અમુક વાર આઈ શેપ ના રાખવા હોય તો આ રીતે શેપ પણ રાખી શકો છો જેના અંદર તમે જોઈ શકો છો આવી અસરો અને એ અસરને ઉપયોગ પ્રચલિત છે જે આકૃતિ બી માં તમે દર્શાવેલો છે અહીંયા દેખી શકો છો ક્લિયર તો એના આકૃતિ બી માં દર્શાવેલો વધુ ફેલાવો ધરાવતા છેડાવાળો થાંભલો ની સરખામણીમાં ઓછા બોજને પણ વહન કરે છે હવે છેડાવાળો ભાગ તમે જોઈ શકો બંને બાજુ પહોળાઈ વધી જાય છે એના કારણે વધારે કોઈ ભાર આવે એના ઉપર તો એનો ફેલાવો બધા વેચાઈ જાય છે એટલે ખામી શકે છે માટે કોઈ પણ બિલ્ડિંગ કે પુલની ડિઝાઇન સચોટ રીતે કરતી વખતે તે કઈ પરિસ્થિતિઓમાં કામ કરશે એ વિચારવાનું છે તેની કિંમત કેટલી હશે એ પણ વિચારો અને સંભવિત દ્રવ્યોના દીર્ઘકાલીન વિશ્વસનીયતા શું હશે જે દ્રવ્ય વાપરો છો એની મજબૂતાઈ કેટલી છે એના વિશે પણ વિચારવાનું છે આ વગેરે બાબતનું ધ્યાન રાખવું પડે છે બિલ્ડિંગ કે પુલની ડિઝાઇન કરતી વખતે મુખ્ય ત્રણ બાબતો છે કે કઈ કેવી કઈ પરિસ્થિતિમાં કામ કરશે કિંમત કેટલી હશે અને સંભવિત દ્રવ્યો કેટલા વર્ષો સુધી એ રહેવાના છે તૂટી જવાની શક્યતા નથી એ પણ વિચારવું પડે છે આ રીતે તમે એના દ્રવ્યોની સ્થિતિસ્થાપક વર્તણૂકનો આપણે ઉપયોગ બીજો જોઈએ ત્રીજો ઉપયોગ આપણે ત્રીજા લેક્ચરની અંદર જોઈશું જેના અંદર પર્વતની વાત કરીશું મિત્રો ઊંચાઈની વાત ક્લિયર તો આગળના લેક્ચરમાં તમારી મુલાકાત કરીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આભાર